મોરબી જિલ્લાના હળવદ તાલુકાના માનગઢ ગામના ખેડૂતો પાક વીમો ન મળતા આશરે 50 જેટલા ખેડૂતોએ મોરબી જિલ્લા સેવા સદન ખાતે અધિક કલેક્ટર કેતનભાઈ જોશીને આવેદનપત્ર આપી માનગઢ ખેડૂતોને પાક વીમો મળવા અને હળવદ તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી હતી. હું શ્રી શેણોજીયા પ્રદ્યુમન જીવરાજભાઈ હળવદ તાલુકાના માનગઢ ગામથી આજે આવેલા અને અહીંયા કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર આપ્યું. આવેદનપત્રમાં મેઇન પ્રશ્ન અમારો હતો પાક વીમો મંજૂર કરવા બાબત, બરાબર. એમાં જોયું છે કે ટિક્કર દેના બેંક શાખામાંથી અમારા આજુબાજુના 9 ગામના ખેડૂતો પાક ધિરાણ મેળવે છે, એમાંથી ફક્ત 4 ગામના ખેડૂતોને જ પાક વીમો મંજૂર થયો છે. એમાંથી અમારું ગામ બાકાત રાખવામાં આવ્યું છે. અમારા ગામમાં પણ વર્ષ 2017-18માં પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયેલો, બરાબર. તેમ છતાં અમારા ગામના ખેડૂતોને પાક વીમો મંજૂર કર્યો નથી અને અમારા ગામના ખેડૂતોને પૂરેપૂરો ભારોભાર અન્યાય થયો છે. એના માટે આજે કલેક્ટર સાહેબને અમોએ માનગઢ ગામના બધા તમામ ખેડૂતોએ ભેગા મળી અને સાહેબને આવેદનપત્ર સુપ્રત કર્યું છે. અને બીજો કે વરસાદ ચાલુ વર્ષે પડ્યો છે એટલે ચાલુ વર્ષે પણ હળવદ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા માટે અમે સાહેબ પાસે રજૂઆત કરી છે અને સાહેબને અમે એવી વિનંતી કરી છે કે અમારી અવાજ છે ગુજરાત સરકાર સુધી પહોંચાડી અને હળવદ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરે.